24 જૂને માઇક્રોસોફ્ટ દ્વારા એક વર્ચ્યુઅલ ઇવેન્ટ રાખવામાં આવ્યું હતું અને આ ઇવેન્ટની અંદર માઇક્રોસોફ્ટ દ્વારા વિન્ડોઝના ન્યૂ વર્ઝન એટલે કે વિન્ડોઝ 11ને લોન્ચ કર્યું હતું. જો કે એક વર્ષ પહેલાં માઇક્રોસોફ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમની ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 10 એ ફાઇનલ ઓએસ છે, તેના પછી કોઈ નવી ઓપરેટિંગ સિસ્ટમ આવશે નહીં અને વિન્ડોઝ 10ની અંદર જ તમને નવા નવા અપડેટ જોવા મળશે. પણ થોડાક સમય પહેલાં જ માઇક્રોસોફ્ટ દ્વારા એક ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું કે વિન્ડોઝ 10માં 2025 સુધી જ અપડેટ આપવામાં આવશે અને ત્યારબાદ તેને બંધ કરી દેવામાં આવશે. હવે આવું માઇક્રોસોફ્ટ દ્વારા શું કામ કરવામાં આવ્યું તેની જાણ કોઈને નથી. વિન્ડોઝ 11નો ઓફિશિયલ રીતે લોન્ચ કરી દીધો છે અને વિન્ડોઝ 10 કરતાં આ વખતે ઘણા બધા નવા ફીચર્સને એડ કરવામાં આવ્યા છે અને કેટલાય જૂના ફીચર્સને હટાવી પણ નાખ્યા છે. તો આજે હું આના વિશે જ વાત કરવાનો છું. હાય ગાઈસ, હું છું મોહિન ને તમે જોઈ રહ્યા છો ટેકનિકલ કાઠિયાવાડી. વિન્ડોઝ 11ની અંદર વિન્ડોઝ 10ની સરખામણીમાં ખૂબ જ મોટો ફેરફાર જોવા મળે છે. ડેસ્કટોપ ઉપર નજર નાખો તો હવે તમને સ્ટાર્ટ મેનુ સાઇડની બદલે સેન્ટરમાં જોવા મળશે અને સાથોસાથ તમને ન્યૂ પોપઅપ એનિમેશન પણ જોવા મળશે. આ વખતે આઇકનમાં પણ ઘણા બધા બદલાવ કરવામાં આવ્યા છે અને આઇકનની કોર્નરને સ્ક્વેરમાંથી રાઉન્ડ કરી નાખી છે. પહેલી નજરે વિન્ડોઝ 11ને તમને એપલની મેક ઓએસ જેવી ફીલ આપે છે. વિન્ડોઝ 11ની અંદર તમને ઘણા બધા નવા વોલપેપર પણ જોવા મળશે અને સાથોસાથ આ વખતે તમને વધુ થીમ્સનો સપોર્ટ પણ આપ્યો છે. માઇક્રોસોફ્ટે આ વખતે ક્લીન ડિઝાઇન ઉપર વધુ ફોકસ રાખ્યો છે, એટલે કે વધારાના બિનજરૂરી બધા સેટિંગને કાઢી નાખ્યા છે. હવે તમને ટાસ્કબાર પર એક્શન સેન્ટર ઉપર પણ ન્યૂ ડિઝાઇન જોવા મળશે અને તેને ઝડપથી યુઝ કરી શકો તેવી ક્લીન ડિઝાઇન પણ રાખી છે. આમાં તમને વાઇફાઈ, બ્લૂટૂથ, એરપ્લેન મોડ, બેટરી સેવર, વોલ્યુમ અને બ્રાઇટનેસ જેવા જરૂરી ફીચર્સ પણ રાખ્યા છે અને મ્યુઝિક પ્લેબેક હવે તમને એક્શન સેન્ટરની અંદર જ દેખાશે. જે લોકો પીસી અને લેપટોપની અંદર એકસાથે બે કે તેથી વધુ એપનો એકસાથે ઉપયોગ કરતા હોઈએ છે તેવા લોકો માટે પણ સ્નેપ લેઆઉટ નામનો ફીચર્સ આપવામાં આવ્યું છે. તમારે મેક્સિમાઇઝ બટન ઉપર માઉસ રાખવાનું રહેશે અને તમને ઘણા બધા લેઆઉટ જોવા મળશે. તેમાંથી તમને જે અનુકૂળ હોય તેના પર ક્લિક કરી નાખવાનું, તેથી તે એપ્લિકેશન ઓટોમેટિક ગોઠવાઈ જશે. વિન્ડોઝ ઓએસનો ઉપયોગ ઓફિસ વર્કની સાથે સાથે ગેમિંગ કરવા માટે પણ લોકો વધુ કરતા હોઈએ છે અને ગેમિંગને સારી કરવા માટે આ વખતે તમને ઓટો HDRનો સપોર્ટ આપવામાં આવ્યો છે, જેથી ગેમિંગ કરતી વખતે તમને ગેમના ગ્રાફિક્સનો વધુ સારો એક્સપિરિયન્સ કરી શકો. વિન્ડોઝ 11ની અંદર માઇક્રોસોફ્ટ સ્ટોરને આખું રીડિઝાઇન કરી નાખવામાં આવ્યું છે. સ્ટોરની અંદર નવા લુકની સાથે નવા ફીચર્સ પણ એડ કરવામાં આવ્યા છે. હવે તમને માઇક્રોસોફ્ટ સ્ટોરની અંદર એન્ડ્રોઇડ એપનો સપોર્ટ પણ જોવા મળશે અને તમને અહીંથી એન્ડ્રોઇડ એપને પણ ડાઉનલોડ કરી શકો છો અને વિન્ડોઝની અંદર કોઈ પણ બીજા બ્લુ સ્ટેક કે ગેમ લૂપ જેવા એમ્યુલેટરને ઇન્સ્ટોલ કર્યા વગર સીધો જ ઉપયોગ કરી શકો છો. આજકાલ લોકો રૂબરૂ મળવા કરતાં ઓનલાઈન મળવાનું વધુ પસંદ કરે છે અને લોકો વિડીયો કોલિંગનો ઉપયોગ પણ વધુ પ્રમાણમાં કરે છે, તેથી માઇક્રોસોફ્ટનું ટીમ સોફ્ટવેર હવે તમને વિન્ડોઝ 11ની અંદર ઇનબિલ્ટ જ મળશે. તેને તમારે અલગથી ડાઉનલોડ કરવું પડશે નહીં. વિન્ડોઝ 11ની અંદર નવી ડિઝાઇન અને એપ્લિકેશન એડ થવાની સાથે સાથે ઘણી બધી જૂની એપ્લિકેશનને કાઢી પણ નાખવામાં આવી છે. હવે તમને માઇક્રોસોફ્ટનું વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ કોર્ટના ઇનબિલ્ટ જોવા મળશે નહીં. વિન્ડોઝ 10ની અંદર સ્ટાર્ટ મેનુમાં જે લાઇવ ટાઇલ્સ જોવા મળતી હતી તે પણ વિન્ડોઝ 11માં જોવા મળશે નહીં. વિન્ડોઝ 11ની અંદર તમને ટેબ્લેટ મોડ જોવા મળશે નહીં અને સ્કાઈપ, પેન્ટ 3D અને 3D વ્યૂઅર પણ તમને હવે ઇનબિલ્ટ જોવા મળશે નહીં. વિન્ડોઝ 11 એ વિન્ડોઝ 10ની સરખામણીમાં ઘણું બધું અલગ છે. કેટલાય નવા ફીચર્સ તમને જોવા મળશે અને લોકો વધુ સરળતાથી તેનો ઉપયોગ કરી શકશે. વિન્ડોઝ 11ની અપડેટ સપ્ટેમ્બર મહિનાથી ફ્રીમાં વિન્ડોઝ 10ના યુઝર્સને મળી જશે. તો બસ વિડીયોમાં આજ માટે આટલું જ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. તો હવે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.